ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાપુના જન્મસ્થળ પોરબંદરની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ બાપુના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત કીર્તિ મંદિર ખાતે યોજાયેલી સર્વધર્મ સભામાં હાજરી આપી હતી. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કુંવરજી બાવળિયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા તેમજ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતના તિવારી સહિતના મહિલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીજીને શબ્દાંજલિ અર્પિત કરતા મારા મનમાં વિચાર આવે છે કે જ્યારે ગત સદીની અંદર દુનિયાની અંદર ક્રાંતિઓ થઈ રહી હતી, શાસનો બદલાઈ રહ્યા હતા, શાસનો બદલવાનું માધ્યમ એ ક્રાંતિઓ હતી. પહેલું અને બીજું વિશ્વયુદ્ધ થઈ ચૂક્યા હતા એવી સ્થિતિની અંદર રાજ્ય શાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે. એ અહિંસાના માર્ગે દેશને આઝાદીની રાહ સીધી, દુનિયાને સંદેશો આપ્યો. મહાત્મા ગાંધીએ આપેલું દર્શન એ આજથી 150 વર્ષ પહેલા જે ઉપયુક્ત હતો એટલું જ આજે છે. આપણો દેશ આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યો છે અને આ અમૃત કાળના મીઠા ફળ આપણને સૌને જેમના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી ચાખવા મળે છે તેવા વિશ્વ વંદનીય પૂજ્ય બાપુની આજે જન્મ જયંતિ છે. એ મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, સત્યના પૂજારી, અહિંસાના ઉપાસક, અદના વિશ્વ માનવનું ચિત્ર ઉપસી આવે છે. દોઢ સદી પહેલા આ માટીમાં જન્મેલા મોહનદાસ ગાંધી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે મળે નહીં એવું પૂજ્ય બાપુએ તેમના અનુભવથી સિદ્ધ કર્યું છે. ગાંધીજીના જન્મ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ દર વર્ષે ઉજવવામાં આવે છે. વિશ્વમાં કોઈ દેશને ન મેળવેલી હોય એવી અહિંસક આઝાદીના પ્રેરણા પુરુષ અને વિશ્વ માનવની પ્રાર્થના દ્વારા ભાવાંજલિ આપવા આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. એ યાત્રાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુરાજ્યમાં પલટાવી છે. ગરીબ, વંચિત, પીડિત, શોષિતના કલ્યાણના ધ્યેય સાથેનું શાસન આપ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા 10 વર્ષ ગરીબ કલ્યાણ અને સુશાસનના રહ્યા છે અને ત્રીજી વાર દેશનું નેતૃત્વ કરી તેમણે ઇતિહાસ સર્જ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વડાપ્રધાનશ્રી પૂજ્ય બાપુની અંત્યોદયની સર્વોદયની ભાવના પાર પાડી છે. ગાંધીજી એવું કહેતા કે કોઈ પણ સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે ત્યારે તે સાચા અર્થમાં સાકાર થઈ ગણાય. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સરકારી યોજનાના પરિપૂર્ણતાનો ઉત્તર વિચાર આપીને ગાંધીજીના અંત્યોદયના વિચારને આત્મસાત કરી બતાવ્યો છે.